નમસ્કાર, જેએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે રખડતા ઢોરોના કારણે પ્રજા પરેશાન. તો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા નગરજનોમાં રોષ. વિજાપુરમાં ચોમાસાની ઋતુ સમયે માં કેટલાક ગોપાલકો દ્વારા પોતાની ગાયોને રખડતી છોડી દેતા ગ્રામજનો, ખેડૂતો તથા વાહન ચાલકો આ ગાયોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા દ્વારા કે તેની નજીકમાં આવેલી ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત દ્વારા મોટા પ્રમાણમાં રખડતી ગાયોના પ્રશ્ને પણ કોઈ ઠોસ પગલાં ન લેવાતા નગરજનો, ખેડૂતો તથા વાહન ચાલકોના માટે સલામતી માટે પગલાં ન લેવાતા રોષ વ્યાપ્યો છે. આ અંગે નગરજનો પાસેથી મળતી વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી ગોપાલકો દ્વારા ગાયોને રખડતી છોડી દેવાતા આ ગાયો દિવસ દરમિયાન જાહેર માર્ગો પર ટોરા બની ફરતી હોય છે. મોટાભાગે ચક્કરથી કોર્ટ બસ તરફ જતા રાજમાર્ગ ઉપર તેમજ ચક્કરથી આનંદપુરા ચોકડી તરફ તથા હાઈવે પરના મામલતદાર કચેરી પર રોડની વચ્ચે ટોરામાં અડીંગો જમાવી દેતા હાઈવે પરથી પસાર થતા વાહનો ચાલકો, આ માર્ગ પરથી પસાર થતા ઝવેરી સ્કૂલ ફોરવર્ડ શાળાના બાળકો તેમજ શહેરના નાગરિકો તોફાને ચઢેલ ગાયોની અડફેટમાં આવી અવારનવાર ભોગ બની ચૂક્યા છે, જેમાં બે વ્યક્તિઓના મોત પણ નિપજ્યું છે. તેને પણ વધુ સમય થયો નથી, ત્યાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. રાત્રિના સમયે આ રખડતી ગાયોના ટોરાઓ ખેડૂતોના ખેતરમાં ઘૂસી ઊભો પાક આરોગી જઈ ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડી રહેલ છે. નજીકમાં આવેલ ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ કેટલાક વર્ષોથી ગામના નાગરિકો, ખેડૂતો તથા વાહન ચાલકો ગાયના ત્રાસે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે નગરપાલિકા કે ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત દ્વારા આ રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્ત કરવા કોઈ ઠોસ પગલાં ભરવામાં આવતા ગ્રામજનો સહિરોજનોમાં રોષ વ્યાપ્યો છે. રખડતા ઢોર પુરાવા માટેનો ડબ્બો ગામમાં હયાત છે, પણ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો પછી તેનો નિકાલ કરવામાં આવતો નથી. સૈયદજી બુખારી, ZS TV, વિજાપુર.